રામદોડ જોતા તમામ મિત્રો યુટ્યુબ પર આ લાલ બટનને ક્લિક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરે, તેમજ આ બાજુમાં રહેલી ઘંટડી પર ક્લિક કરી રામદોડના વિડીયો તમારું સુધી પહોંચે એ માટે સબસ્ક્રાઇબ કરે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો રામદોડ, અને રામદોડમાં હું ભરત સાતુ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું. ગુરુર બ્રહ્મા, ગુરુર વિષ્ણુ, ગુરુર દેવો મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવૈ નમઃ, સદ્ગુરુ ભજનદાસ બાપા બાપા સીતારામ એવા બગડાણામાં વિરાજતા શ્રી રામાનંદ સંપ્રદાયનું ગૌરવ એવા ભજનદાસ બાપાની 43મી પુણ્યતિથિ નિમિત્તે બગડાણામાં જે હરિભક્તોનો ભક્તજનોનો જમાવડો જોવા મળ્યો હતો, અને આ ભજનદાસ બાપા એટલે જગતગુરુ શ્રી રામાનંદ સંપ્રદાયમાંથી આવતા એ વિરક્ત સાધુ હતા, અને એમણે આ ભાવનગરની ભૂમિમાં પરિભ્રમણ કરીને સત્ય સનાતન ધર્મની જ્યોતને બાપા સીતારામના નાદથી જાગ્રત રાખી હતી, અને આજે પણ લાખો ભક્તો ત્યાં બાપાને ત્યાં પૂનમ ભરવા જતા હોય છે. આવું એ પાવન ધામ એટલે કે બગડ નદી, બગડાણા ગામ અને બગદાલરામ ઋષિએ જ્યાં તપસ્યા કરી છે એવું પાવન ધામ આવો સમન્વય છે. બગડાણા ગામ, બગદાલરામ ઋષિ અને બગડ નદી, બગડાણા ગામ અને બજરંગદાસ બાપા આવા આ વિરલ મહાપુરુષ સંત વિભૂતિની આજે 43મી પુણ્યતિથિ નિમિત્તે રામદળ પણ સતસત વંદન કરી રહ્યું. ભાવનગર જિલ્લાના એ તળાજા તાલુકાના બગદાણા ગામમાં બગદાણા ગામ એટલે કે બગડ નદી, બગદાલરામ ઋષિ અને બગદાણા ગામની સાથે સાથે પરમ પૂજ્ય ભજનદાસ બાપાનો ઇતિહાસ જોડાયેલો છે. પરમ પૂજ્ય ભજનદાસ બાપા એટલે જગતગુરુ શ્રી રામાનંદ સંપ્રદાયમાંથી આવતા વિરક્ત સાધુ છે, અને એમણે આ ભાવનગરની ભૂમિ પર, આ ભાવનગરની ધરા ઉપર બાપા સીતારામના નાદથી જ્યોત જગાવી હતી, અને હજારો લાખો ભક્તો આજે પણ એ બગદાણા ધામના દર્શન કરતા હોય છે. દર પૂનમે ત્યાં પૂનમ ભરવા જતા હોય છે. તે બજરંગદાસ બાપાની 43મી પુણ્યતિથિ નિમિત્તે બગદાણામાં ઉમળ્યો ભક્તજનોનો જમાવડો જોવા મળ્યો હતો.